વીખ લેવા નહીં આવું, કેમ? રવિવાર છે, એક દિવસ તો અમને રજા પાડવા દે. ભિખારી રવિવારે રજા પાડે છે. ભિખારીને પરિવાર સાથે બેસવાની ઈચ્છા હોય છે. તમે કેવાથી કેવા બિઝી છો કે તમને રવિવારના દિવસે પણ તમારા પરિવાર સાથે બેસવાની ઈચ્છા નથી. યાદ રાખજો, મશીનમાં ઓઇલ જોઈએ છે, એક હલવો બનાવવો હોય તો એમાં પણ ઘી જોઈએ છે, તેલ, ઘી, આ બધામાં એક કોમન ફેક્ટર હોય તો કયું ફેક્ટર છે? ચિકાસ. એના વગર મશીન ન ચાલે, એના વગર મીઠાઈ ન ચાલે, ઘી વગર મીઠાઈ ન હોય, તેલ વગર કોઈ મશીન ન ચાલે, સ્નેહ વગર પરિવાર નથી ચાલે. પરિવારને સાચવવો છે, પરિવારની સાથે રહેવું છે, નંબર એકમાં શું જોઈશે? સ્નેહ. પરિવાર પાંચ મહત્વના ઘટક છે. જ્યાં પણ આજે પાંચ સારી તત્વો, સારી વસ્તુ મળે એને એને ફાઈવ સ્ટાર કહેવાય છે, અટલ ફાઈવ સ્ટાર. બરાબર છે. હોસ્પિટલો પણ હવે ફાઈવ સ્ટાર, થિયેટરો પણ ફાઈવ સ્ટાર. એ બધા ફાઈવ સ્ટાર હોય કે ના હોય, તમારા ફેમિલીને આજે ફાઈવ સ્ટાર કઈ રીતના બનાવવા એની મારે વાત કરવી છે. ઘર, ફેમિલી એટલે ઘર, ઘર અને મકાન એ બેમાંય પાછા ફરક છે. ઈંટ અને ચૂનાનું જે બને એને શું કહેવાય? મકાન. અને પરિવારથી જે બને એને શું કહેવાય? હોમ એન્ડ હાઉસ. હોમ એન્ડ હાઉસ. હાઉસ તો એક ચૂનાથી બની જાય, હોમ કોને કહેવાય? ઘર કોને કહેવાય? જે ઘરની અંદર પાંચ ઘટકો રહેતા હોય, હળી મળીને રહેતા હોય. તમને પૂછું, તમે બધું ઇંગ્લિશની અંદર આવી ગયા કે તમે ગુજરાતી બારાખડી ભૂલી ગયા છો? એબીસીડી બધા ના આવડે. અરે કખો બધા આવડે, એ બોલતો જરા. પછી ચ, જ, ક. વાહ વાહ વાહ, એક્ઝામ લેવા બેઠો એવું લાગે છે મને. ધવલ તમારો છે? આમાં ઘો પેલા આવ્યો કે ધ પેલા આવ્યો? સલ્પેશભાઈ, બારાખડીમાં ઘો પેલા કે ધ પેલા? નામ શું છે? રાજુભાઈ નું છે, ભાવિન નું છે. હા બોલો, ભાવિન નામ છે. શું ઘ પેલા આવે કે ધ? વેરી ગુડ. હજી તે બારાખડી યાદ રાખી ખરી. ઘ પેલા આવે ઘોડાને તો છે ને, ઘો અને ધ વચ્ચેનો ડિફરન્સ જ ખબર ના. અમને લખવાનું કહું તો તું લખી શકે ખરો? ઘો અને ધો, ઘ ઘરનો, ધજાનો લખી શકે? શું ફરક શું પડે? એ તો બોલ, ઘો અને ધોમાં. વેરી ગુડ, વેરી ગુડ. પુષ્પદન સંઘમાં રહીને પણ હજી ગુજરાતી બારાખડી યાદ રાખી છે. તમે વાલકેશ્વર જેવા એરિયામાં રહીને અમારી બારાખડી, હજી જો પુષ્પદનમાં જ્યાં સુધી આ બારાખડી યાદ છે ને ત્યાં સુધી ગુજરાતી જીવતી રહેવાની છે. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો ઘ અને ધ, ઘ છે ને ઘરનો છે, બરાબર? આપણે શીખતા હતા ક કમળ નો, ખ ખટારો યાદ આવે, બીજું શું યાદ આવે? અરે અમે તો છે ને મજાક કરીએ, એ એ ઇંગ્લિશમાં જયારે એબીસીડી ભણાવે ત્યારે એકલા ઢોર સિવાય કઈ આવે જ નહીં. એ છે નો એનિમલ, બી બફેલો, સી કેટલ, કેટ, જી ડી ડી આપણે તો કેટલું સરસ, ક એટલે કમળ, ખ એટલે ખડિયાળ, ગ એટલે ગણપતિ. ઈ એ પાછું બોલાય નહીં, ગણપતિ બોલો એટલે તમે જાણે સેક્યુલર થઈ ગયા. ના ચાલે, આ બિન સાંપ્રદાયિક દેશ છે ને. હું એમ પૂછું છું, ઘ શેનો હતો ખબર છે? ઘર. અને ધ શેનો? આહા, હવે તમને એક વાત સમજાવું. ઘ ઘરનો, ધજાની જગ્યાએ ધ ધર્મનો કરી નાખો. ઓકે, ઘ ઘરનો, ધ ધર્મનો. ઘ પેલા આવે, ધ પછી આવે, આનો મતલબ સમજ્યા તમે? આ મારી બારાખડી જ, પેલા ઘ પછી ધ, આનો મતલબ એ કે પેલા ઘર કેવી રીતે મેનેજ કરાય એ શીખો, પછી ધર્મ કઈ રીતે કરાય એ.
ઘરની અંદર મા બાપ બીમાર છે, સાસુ અને સસરા હરામ થઈ રહ્યા છે, ત્યારે તમે એમ કહો કે હું તો મારી બે કલાક અષ્ટ પ્રકારની પૂજા કરું, એટલે પૂજા એ ધર્મ છે, મા બાપ એ ખર્ચ. ઘર ઇઝ ઇક્વલ ટુ વ્યવહાર, ઘર ઇઝ ઇક્વલ ટુ યોર બિહેવિયર. તમને તમારા ઘરના બિહેવિયર ની પડી નથી, તમને તમારા મા બાપ ની પડી નથી. તમે દેરાસર આવો, ત્યારે આપાશ્રયમાં બબ્બે કલાક પ્રવચન માં બેસી જાઓ, ત્યાં મા બાપ ને દવાનો સમય થયો છે, ત્યારે તમે તમારા નોકર ને કહી દો એમને ટાઈમ ટુ ટાઈમ દવા આપી દેજે. બસ મારો ઘાટી એટલો સરસ, હા બરાબર, તું નો સાચવે એવું એ સાચવે છે. વખાણ છે ના કરો, ઉંમર લાયક થયેલા મા બાપ ની સેવા તમારે કરવાની હોય, ઘાટીઓના ભરોસે ના છોડી દેવાના હોય. આપણે નાના હતા ત્યારે એમણે કોઈ આઈ કે બાઈ ના રવાડે આપણને છોડી નતા દીધા, આપણે ઉચકી ઉચકીને આપણા મા બાપ ફર્યા હતા. હવે એમની જયારે ઉંમર થઈ છે ને, ત્યારે એમને છોડીને તમારે ધર્મ પણ કરો ને, એ ધર્મ નથી, એ ભગવાનના ધર્મની આશા.